નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ પટેલ છું. સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે પાઠ બે જેનું નામ હતું આકાર અને ખૂણાઓ, જેને આપણે પૂર્ણ કરેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 3 આગળ વધીએ. તો પાઠ નંબર 3 જેનું નામ છે કેટલા ચોરસ, જેનું નામ છે કેટલા ચોરસ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આમ નામ જોઈને થોડા અકળામણ અનુભવાય, પરંતુ એક ખુશી પણ થાય કે કેટલા ચોરસ. કેટલા ચોરસ એટલે શું, ચોરસ ગણવાના હશે ખાલી? હા વિદ્યાર્થી મિત્રો, માત્ર તમારે શું કરવાનું છે, તો કે ચોરસ ને ગણતરી કરવાની, એટલે કે ગણવાના છે 1 2 3 4 એવી જ રીતના. પરંતુ કઈ મેથડ? તો કે આપણી ગણિતની રીતથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, કઈ રીતથી? તો કે ગણિતની રીતથી. અને આપણે વિષયનું નામ તો ખબર જ છે તમને, ગણિત ને સાથે ગમત. તો ગમત કરતા જશું અને આપણે ગણિત ભણતા જશું. હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો, તમને કઈક આકૃતિ તમે જોઈ શકો છો કે એવું આપેલું છે કે આકૃતિ દોરેલી છે, બિંદુઓથી બનેલ કાગળ પરના લાલ ચોરસની બાજુ માપો. આવા 12 ચોરસ વડે અલગ અલગ પ્રકારના જેટલા પણ લંબ ચોરસ બને તે દોરો. હવે શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો આપણને, કે આપણને એક લંબચોરસ કાગળ આપેલો છે, હવે આ જે લંબચોરસ છે, આ લંબચોરસ કાગળની અંદર તમને પહેલાથી જ એક આવો ચોરસ આપી દીધેલું છે, એક આવો ચોરસ આપી દીધેલું છે અને એની અંદર આવો કલર પણ કરેલો છે. એક આવો કલર કરેલો છે લાલ કલરથી. પછી એની બાજુમાં તમને આવા નાના નાના ટપકા જોઈ શકાય છે. હવે આની અંદર આપણને એવો પ્રશ્ન કરેલો છે કે જુદા જુદા આવા 12 ચોરસ કેટલા લેવાના છે, 12 ચોરસ લેવાના છે અને એના દ્વારા અલગ અલગ આકારના લંબ ચોરસ બનાવવાના છે. માની લો કે અહીંયા કણે આ એક ચોરસ, પછી એની બાજુમાં બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, દસમું અને આ 11મું, અને આની બાજુમાં હજી એક હું દોરી નાખું એટલે આ થઈ જાય 12મું. તો આવી રીતના આ જે લંબચોરસ તૈયાર થયું એની આકૃતિ આપણે જોઈએ તો આવી બને, એક સીધી રેખા વાળી. આ એક લંબચોરસ થયું. હવે બીજું લંબચોરસ દોરીએ, તો બીજા લંબચોરસમાં હવે આપણે શું કરીએ, બબે ચોરસ લેતા જઈએ. આ 1 અને 2, આ 3, આ 4, 5, આ 6, 7, 8, 9, 10, 11 અને 12, એટલે કે આવું લંબચોરસ એક તૈયાર થાય છે. જેની આકૃતિ આપણે અહીંયા દોરીએ તો એની આકૃતિ કંઈક આવી મળે છે આપણને. તો
વિદ્યાર્થી મિત્રો, આપણને એવું કીધું છે કે આપેલી આકૃતિની અંદર એટલે કે સૌ પ્રથમ જે તમને આપેલું છે પ્રવૃત્તિની અંદર, એની અંદર તમારે અલગ અલગ ચોરસનો ઉપયોગ કરવાનો અને એવા આપણે લંબ ચોરસ તૈયાર કરવાના છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ તમારી પ્રવૃત્તિ તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર કરવાની છે અને આપણી રફ નોટ ની અંદર પણ આવી પ્રવૃત્તિ તમારે કરવાની છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો જેને તમારે આવડતી જ હોય કે માત્ર શું કરવાનું, તો કે ટપકાઓ જોડો, એક એક ચોરસ જોડતા જાઓ અને એના દ્વારા આપણે શું તૈયાર કરવાના છે, આવા લંબ ચોરસ છે એ તૈયાર કરવાના છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આપણે શું કરવાનું છે, આવા લંબ ચોરસ તૈયાર કરવાના છે. આવા લંબ ચોરસ છે એ અલગ અલગ તૈયાર કરવાના. હવે એની અંદરથી આપણને એવું કે છે કે એના દ્વારા તમે કેટલા લંબચોરસ બનાવી શક્યા, કે આપણે જોયું તો આવા અલગ અલગ ઘણા બધા એટલે કે લંબચોરસ છે એ બનાવી શકાય છે. કેટલા લંબચોરસ તૈયાર થાય એનો તમારે અહીંયા જવાબ આપવાનો કે ભાઈ આપેલી આકૃતિમાંથી આપણે બે કે ત્રણ કે ચાર કે પાંચ લંબચોરસ તૈયાર કરી શક્યા. દરેક લંબચોરસ 12 સમાન ચોરસ માંથી બન્યા છે, તેથી દરેક નું ક્ષેત્રફળ સરખું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બે પ્રશ્નો આપણે સમજવાના છે. શું સમજવાનું છે? બે વસ્તુ આપણે સમજવાની છે, જેને હું અહીંયા આપણે દોરું છું અને સાથે સમજાવું પણ છું. પહેલો મુદ્દો છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ, ક્ષેત્ર એટલે તો કે એ વિસ્તાર કહેવાય. શું કહેવાય? વિસ્તાર કહેવાય. માની લો કે અહીંયા કણે મેં એક ચોરસ તૈયાર કર્યો, તો આ જે આકૃતિ છે ચોરસનું એનું ક્ષેત્રફળ કેને કહેવાય? તો ક્ષેત્રફળ એટલે તમને જે બંધ આકૃતિ આપેલી હોય એની અંદરનો જેટલો વિસ્તાર હોય ને એને આપણે શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. અને ક્ષેત્રફળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ક્ષેત્રફળ છે એ કયા કયા વિસ્તારનું માપવાનું હોય? તો જે માત્ર એમ કહેવાય કે બોર્ડ ઉપર વર્ક અથવા તો બે ડાયમેન્શન ની અંદર એટલે કે બે જ વસ્તુઓ, લંબાઈ અને પહોળાઈ બે જ વસ્તુઓ જેને હોય એને આપણે શું શોધી શકીએ? ક્ષેત્રફળ શોધવાનું હોય. જો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય તો એના માટે વિદ્યાર્થી મિત્રો શું આવે? તો કે એનું પણ ક્ષેત્રફળ હોય, તો પણ એના માટે પૃષ્ઠફળનો ઉપયોગ કહેવાય છે. શું કહેવાય? પૃષ્ઠફળ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા માત્ર આપણે એવું જોવાનું છે ક્ષેત્રફળની. તો ક્ષેત્રફળની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું કે બંધ આકૃતિ જે છે એની અંદરનો જેટલો વિસ્તાર એને આપણે શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. તો આ ચોરસ છે એ ચોરસ ની અંદર નો જેટલો વિસ્તાર છે એને શું કહેવાય? એને શું કહેશું આપણે વિદ્યાર્થી મિત્રો? તો તમને મેં અગાઉ જ કીધું, શું કહેવાય? એને ચોરસ કહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અને ચોરસ કીધું અને આનો અંદર નો જે વિસ્તાર હોય એને શું કહેવાય? ક્ષેત્રફળ કહે છે. શું કહેવાય? એને ક્ષેત્રફળ કહે છે. તો આજે અંદરનો જે વિસ્તાર થયો આને શું કહેવાય? ચોરસનું ક્ષેત્રફળ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ચોરસનું ક્ષેત્રફળ કહેવાય. હવે એવી જ રીતના આ તો આપણે શું દોરેલી હતી? તો કે ચોરસ. કોઈ વર્તુળ દોરવું તો એની અંદરનો આ જે વિસ્તાર થયો તો આ વિસ્તારને પણ વિદ્યાર્થી મિત્રો શું કહીશું આપણે? કેનું? તો કે વર્તુળનું ક્ષેત્રફળ કહેવાય. પછી કોઈ લંબચોરસ આકૃતિ તૈયાર કરીએ
તો એના વચ્ચેનો જે વિસ્તાર થયો એને પણ શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. મતલબ કે અહીંયા તમે એવું સમજી ગયા કે કોઈ બંધ આકૃતિનો અંદરનો બધો જ વિસ્તાર, કોઈ બંધ આકૃતિનો અંદરનો બધો જ વિસ્તાર આવી જાય એટલે એને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. હવે પરિમિતિની વાત કરું હું. પરિમિતિની વાત કરું, આ જ ત્રણ આકૃતિ હું લઉં, એક તો કે સૌ પ્રથમ તો ચોરસ, તો આજે ચોરસ છે એની ફરતી બાજુની જે કિનારી કહેવાય, આ કિનારી ફરતી બાજુનો આ જે કિનારી વાળો ભાગ છે આ કિનારી વાળો ભાગ એને શું કહેવાય? તો કે એની પરિમિતિ કહેવામાં આવે છે. આવી જ રીતના હજી બીજી લંબચોરસ ની વાત કરું તો લંબચોરસ ની ફરતી બાજુનો જે વિસ્તાર આવે એની કિનારી વાળો ભાગ એટલે એ શું થઈ ગયો? એના માટેની પરિમિતિ થઈ ગઈ. એવી જ રીતના હું કોઈ વર્તુળની વાત કરું તો વર્તુળમાં પણ એમ એની ફરતી બાજુની જે કિનારી વાળો ભાગ એટલે એને શું કહેવાય? પરિમિતિ કહેવાય. આને શું કહેવાય? ક્ષેત્રફળ. અને ફરતી બાજુની કિનારી વાળો ભાગ એટલે પરિમિતિ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણા માટે શું? તો કે ક્ષેત્રફળ અને પરિમિતિ. હવે આપણને એવું કીધું હતું જો કે દરેક લંબચોરસ 12 સમાન ચોરસ માંથી બને છે. એટલે કે અહીંયાની આપણે વાત કરતા હતા તો કે દરેક લંબચોરસ, આ ચોરસ છે એ આપણે કેવી રીતે બનાવ્યું હતું? તો કે 12 સમાન લંબચોરસ હતી, એટલે 12 સમાન ચોરસ થી. પછી એવી જ રીતના આ બીજું જે લંબચોરસ હતું આવું એને પણ આપણે કેના દ્વારા બનાવેલું હતું? તો કે 12 સમાન ચોરસ થી. તો બંને 12 સમાન ચોરસ થી બનેલું છે એટલા માટે થઈ આ બંને જ જે આકૃતિઓ છે લંબચોરસની એના બંનેના ક્ષેત્રફળ કેવા છે? તો કે સમાન છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? સમાન છે. પછી એવું કહે છે કે તો આ બંને માટે આપણે, તેથી દરેકનું ક્ષેત્રફળ સરખું છે પરંતુ તેની હદની લંબાઈ અલગ અલગ છે. હવે જો લંબાઈ અલગ અલગ છે, હદની લંબાઈની વાત કરીએ તો આની લંબાઈની વાત કરીએ તો આ ચોર આ લંબચોરસ હતું, હવે આ એક ચોરસ છે, આ એક ચોરસ છે એનો આટલો વિસ્તાર એટલે કે એક ચોરસનો આ લંબાઈ છે એક સેમી છે. કેટલી છે? એક સેમી. હવે એની બાજુમાં હું બીજો ઉમેરતો હતો એવી રીતના આ એક, આ બીજો એક, આ ત્રીજો એક, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો, આ આઠમો, આ નવ, આ દસ, આ અગિયાર અને આ 12. તો આની લંબાઈ તમે માપો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 એટલે કે આની લંબાઈ કેટલી થાય? 12 સેમી થાય. ત્યારે આ લંબચોરસ છે એટલે કે આ લંબચોરસની તમે લંબાઈ માપો તો તમને કેટલી કહી શકાય? તો કે 1 2 3 4 5 અને 6. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કહેશું આપણે એના માટેની 6 સેમીની લંબાઈ. તો અહીંયા કણે બંનેના શું દેખાય છે તમને? તો કે ક્ષેત્રફળ સમાન છે પરંતુ બંને લંબચોરસની લંબાઈઓ કેવી છે? અલગ અલગ છે. આની 12 સેમીની લંબાઈ જ્યારે આ લંબચોરસની 6 સેમીની લંબાઈ છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે ક્યાં લંબચોરસની પરિમિતિ વધારે છે, ક્યાં લંબચોરસની પરિમિતિ વધારે છે અને ક્યાં લંબચોરસની સૌથી ઓછું? તો અહીંયા કણે વિદ્યાર્થી મિત્રો તમે આવા જે અલગ અલગ શું દોરેલા હશે? તો કે જે લંબચોરસ દોરેલા હશે, હવે લંબચોરસની પરિમિતિ તમને શોધતા આવડી જાય એ રીતના શોધવાની. તો કે ફરતી બાજુની જે કિનારી હોય એનો જ તમારે ભાગ ધ્યાનમાં લેવાનો છે. તો આ 1 2 3 4 5 6 એવી રીતના ગણતરી કરી તો આ 12 સેમી મળ્યું. પછી આ કેવું હતું? તો કે 1 સેમી. તો અહીંયા કણે કેટલું આવે? 1 સેમી. પછી વળી આ નીચેની ગણતરી કરો તો એ કેટલું આવશે? તો કે 12 સેમી. અને વળી આ બાજુ એટલે કે આ બાજુ હજી બાકી છે ને, તો એ બાજુની ગણતરી કરો તો એ કેટલી આવશે? તો કે 1. મતલબ કે આ ફરતી બાજુનું જે ચોરસ છે લંબચોરસ છે
એમાં આને આપણે કહી દઈએ નંબર એક. તો એક લંબચોરસની પરિમિતિ કેટલી આવે? તો કે ફરતી બાજુઓનો સરવાળો કરવાનો, પેલી 12, પછી 1, વળી પાછી 12, ફરી પાછી 1. હવે આનો સરવાળો કરો તો 12 ને 1 13, 13 ને 1 14, 14 ને 12 26 સેમી થાય. તો આનો 26 સેમી આવ્યો. હવે એવી જ રીતના આકૃતિ બીજી આપણે દોરેલી હતી અહીંયા. હવે એમાં એક બાજુ છે એ 6, તો એની સામેની એટલી જ હોય 6. લંબચોરસમાં સામ સામેની બાજુઓ કેવી હોય? સરખી હોય. એટલે આ 6, તો આ સામેની 6 સેમી. પછી આ 1 અને આ 1, તો 1 ને 1 2, એટલે કે આ પહોળાઈ છે એ કેટલી આવે? 2 સેમી આવે. તો એવી જ રીતના આ પણ કેટલી થશે? 2. હવે એનો સરવાળો કરી લંબચોરસની પરિમિતિ, એટલે કે આકૃતિ 2 લંબચોરસની પરિમિતિ. હવે આની તમે ગણતરી કરો તો એની ફરતી બાજુનો આપણે માત્ર શું કરવાનો છે? તો કે સરવાળો, કે 6 વત્તા 2 વત્તા 6 વત્તા 2. 6 ને 2 8, 8 ને 6 14, 14 ને 2 16 સેમી. શું આવ્યું? 16 સેમી આવે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આમાં તમે શું જોવો છો? તો એવું જોઈ શકાય છે કે આ ઉપરનો જે લંબચોરસ છે એની પરિમિતિ વધારે છે, ત્યારે નીચેનો જે લંબચોરસ છે એની પરિમિતિ ઓછી છે. તો આવી રીતના આપણને પૂછેલું છે, એમાં તમારે જે લંબચોરસની પરિમિતિ ઓછી હોય એને તમારે અહીંયા કણે આ નોંધ કરવાની છે. હવે આગળ ટિકિટનું માપ. હવે આવી જ રીતના તમને બાજુમાં ખાનાઓ દોરેલા છે અને એક ખાનાનું માપ વિદ્યાર્થી મિત્રો આવી જ રીતના ટિકિટનું માપ આપેલું છે. હવે એના ઉપરથી નીચે આપણને જે પ્રશ્ન પૂછેલા છે એ આપણે લખવાના છે. અને હા વિદ્યાર્થી મિત્રો, એમ કહી દઉં કે એક ચોરસ છે ટિકિટ માટેનું, આ એક ચોરસ છે એના ફરતી બાજુઓના માપ ગણો તો આ 1 સેમી થશે. આ બાજુ 1 સેમી, ઉપરની બાજુ 1 સેમી થશે, નીચેની બાજુ પણ 1 સેમી, એટલે કે ફરતી બાજુની 1 સેમી થશે. હવે ટિકિટ એ દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે? હવે ટિકિટ એ, તો ટિકિટ એ આપણને અહીંયા આપેલી છે ઉપરની, એના દ્વારા કેટલા ચોરસ ઢંકાય છે એ લખવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. તો એની પેલી ખાલી જગ્યામાં જવાબ આવશે 18 ચોરસ. હજી એની બીજી ખાલી જગ્યા છે અને ટિકિટ બી દ્વારા, ટિકિટ બી દ્વારા એટલે એની બીજી ખાલી જગ્યામાં એ તમારે માપી લેવાનું. અને વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમારે શું કરવાનું છે? તો કે દરેક વિદ્યાર્થીઓએ પોતાની જાતે તમારે શું કરવાનું છે? તો કે આકૃતિમાંથી આપણે જે તમને પરિમિતિ શોધતા શીખવાડી એની સાથે સાથે ક્ષેત્રફળની એક વાત કરી દઉં. તો એની અંદર પ્રશ્ન નંબર આપેલો છે આપણને બી. બીમાં એવું કીધું, કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? હવે ક્ષેત્રફળ કીધું વિદ્યાર્થી મિત્રો, તો ક્ષેત્રફળ માટે શું યાદ આવે? તો યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો, આપણે ક્ષેત્રફળ માટે બે સૂત્ર, લંબચોરસનું ક્ષેત્રફળ, એના માટે આપણે એનો શું કરવાનું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાની. અને ચોરસનું ક્ષેત્રફળ લ્યો ત્યારે લંબાઈ
गुणिया लंबाई करवानी। तो अपने अपने यू पूछू के टिकट नु क्षेत्रफल सौथी वधारे, कई टिकट नु क्षेत्रफल सौथी वधारे? तो बधी टिकीटो ए बी सी डी ई एफ बधाज नु आपणे शुं शोधी लेवानुं? तो के क्षेत्रफळ अने परिमिति शोधी लेवानी छे। एटले आ महावरो करता पहेला दरेक विद्यार्थीओ अहींया शुं करवानुं? तो के एना शुं शोधी लेवाना? क्षेत्रफळ अने परिमिति। एटले के ए टिकीट माटे अहीं लखवानुं, टिकीट ए माटे परिमिति छे એટલે શું શોધવું પડે? તો કે ફરતી બાજુનું માપ શોધો। ફરતી બાજુનું માપ તમને મેં અહીંયા શીખવાડ્યું કેવી રીતના? તો કે ઉપરના બધા ચોરસ છે એનો બાજુ, પછીની લંબાઈ, પછીની બાજુ। તો અહીંયા ફરતી બાજુનો સરવાળો કરશો એટલે તમને જે ચોરસ છે ટિકિટ એ એમાં એની લંબાઈ તમને મળે છે ઉપરની 6, પછી બાજુની આવી જે આકૃતિ આપેલી છે ટિકિટની એમાં ઉપરની બાજુનો 6, બાજુમાં 3 સેમી એટલે અહીંયા 3, વળી સામેની બાજુ એટલે 6 અને બાજુમાં અહીંયા 3 સેમી। તો આવી રીતના તમને શું મળે છે અહીંયા કણે 18 સેમી, એની તમને શું મળે છે વિદ્યાર્થી મિત્રો? પરિમિતિ મળે છે। આ મેં તમને શીખવાડ્યું અહીંયા કણે કે કેવી રીતના એની બાજુઓ છે એની ગણતરી કરવાની। હવે ક્ષેત્રફળ શોધવું છે વિદ્યાર્થી મિત્રો, ટિકિટ એનું ક્ષેત્રફળ। જો ક્ષેત્રફળ એકનું શીખવાડું એટલે બાકીના તમને આની જ રીતના શોધતા આવડી જાય। હવે આ તો વિદ્યાર્થી તમને મિત્રો આવડે જ છે કે એની આ એની બાજુની લંબાઈ, તો કે આપણે 1 2 3 4 એવી રીતના ગણતરી કરી એટલે કેટલી થઈ હતી? 6, એટલે એ શું થઈ ગઈ ટિકિટ એની લંબાઈ। તો લંબાઈ એટલે અહીંયા 6, પેલા સૂત્ર મૂકીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો લંબાઈ વિદ્યાર્થી મિત્રો કેટલી હતી? 6 હતી, જ્યારે પહોળાઈ છે વિદ્યાર્થી મિત્રો કેટલી હતી? અહીંયા કણે 3 હતી। તો 6 × 3 એટલે જવાબ આવ્યો 18 સેમી। હવે પરિમિતિ ક્ષેત્રફળ ભલે સરખું આવ્યું હોય આપણે ધ્યાનમાં લેવાનું નથી, આપણે તો માત્ર શું કરતી જવાની, ગણતરી કરતી જવાની છે। તો અહીંયા કણે આપણે જોયું કે વિદ્યાર્થી મિત્રો પરિમિતિ કેવી રીતના શોધવી અને ક્ષેત્રફળ કેવી રીતના શોધવાનું। તો આવી જ રીતના બાકીના જે દાખલાઓ છે તમારે જાતે એને પૂર્ણ કરવાના છે અને દરેકના જવાબ લખવાના છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અસ્તુ।